કે જે જનતા અત્યારે મૌન છે એ જાગે અને આ જે આટલી બધી ઘટનાઓ બની છે એના પાછળ જે કોઈ પણ જવાબદાર કારણો છે એ એ કારણોને કારણોને સજા કરવામાં અને ઘટનાનું પુનરાવર્તન ફરી એકવાર ન થાય એક એવો ચહેરો આપણી સાથે જોડાયેલો છે જેને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ તૃપ્તિબા રાહુલ આપણી સાથે જોડાયેલા છે એમની સાથે આજે આ મુદ્દા પર ચર્ચા કરવી છે તૃપ્તિબા સ્વાગત છે આપનું જમાવટમાં અંદર જે દુર્ઘટના બની છે સતત કહી રહ્યા કે આટલી બધી ઘટનાઓ બની છે મોરબી હોય સુરત હોય રાજકોટ હોય અમદાવાદ હોય કોઈ પણ જગ્યા હોય જગ્યા બદલાય છે સ્થળ બદલાય છે મૃતકોનો આંકડો બદલાય છે પણ પરિવારજનોની પીડા એની એ જ છે અને એટલા માટે આજે તમારી સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે સમાજનું એક આગેવાન છે ને એનું કોઈ પણ નિવેદન કે એનું કોઈ પણ એનો શબ્દ હોય ને એની સમાજમાં બહુ જ મોટી અસર પડતી હોય છે અને આપણે છેલ્લા ઘણા આંદોલનો જે ચાલ્યા સમાજના એમાં જોયું એટલા માટે ચર્ચા કરવી છે કારણ કે અત્યારની જનતા સાવ નિરસ થઈ ગઈ હોય જાણે કે પેલું કહેવાય ને કે આ તો જેના ગયા હોય એને ખબર પડે અને એવો ભાવ છે અત્યારે જનતાની અંદર છે નાગરિકતા જાણે ધીમે ધીમે ખતમ થઈ રહી છે શું કહેશો પહેલા તો સેજલ બેન જે લોકો મતલબ આ ઘટનામાં જેને પરિવાર ગુમાવ્યા છે પહેલી સાંત્વના તો હું એમને આપું અને બીજું કે દરેક આત્માને ભગવાન પરમ શાંતિ આપે કારણ કે અહીંયા જે પીડા લઈને ગયા છે ને એક મૃત્યુ આપ મને કાલે હું અહીંયા આજે ભાવનગર છું અમારો જ એક પરિવાર એક અહિયાં દીકરા ત્યાં હતા રાજકોટ અને એ આ ઘટનામાં એમના ભાણેજને બચાવવા ગયા એ તો નીચે બેઠા હતા અને એક ફરજ એક ક્ષત્રિય તરીકેની ફરજ કહું અથવા એક માણસ વ્યક્તિ તરીકે કહી શકાય ને એવી ફરજ એ નિભાવવા માટે ઉપર ગયા અને પાછા ના આવી શક્યા એટલે એ પરિવાર ને હું કાલે મળવા ગઈ હતી અને આપ વિચારો કે કોઈ એક્સિડન્ટ થતું હોય કોઈ પણ આપણે છેલ્લી વાર એનો મોટો ચહેરો જોઈ શક્યા હોય આ પરિવારો એવા છે કે જે લોકો એ ખાલી સમજી લેવાનું છે કે આ મારો સ્વજન હતું ઘણા ને તો એક કદાચ કોઈ અંગો મળ્યા કોઈને તો મળ્યા પણ નથી ને ડીએનએ ટેસ્ટ કરીને એક સેમ્પલ આપી દે આપ વિચારો આ કેવી એક કરુણા કહેવાય અને બીજું છતાં આપણે કઈ ભૂલી ના શકીએ મેં અમારી જે ક લડાઈ હતી આપ કદાચ મને સાંભળી હશે હું સતત એવું કહેતી આવતી હતી કે આ નૈતિકતાનું જે અધોપતન થાય છે લોકશાહી એની લડાઈ હતી અમારી ઘણા બધા એવા હતા જે લોકો હું અહીંયા એટલે એ વસ્તુ એટલે મેન્શન કરવા માંગીશ કારણ કે અમને જો કોઈ મોટો સામનો કરવો પડ્યો હોય ને તો જે ક્રિટિસિઝ મીન્સ કરવાવાળા જે લોકો હોય ને ફેક પ્રોફાઇલ કોમેન્ટ કરી જતા હોય ઘરે બેસી રહ્યો આ કરો આ લડાઈ આ બધા માટે હતી અને હંમેશા આપણે આપણે કેવું વિચારીએ છીએ આપણે છે ને આપણી જે હક અને ફરજ હોય ને એની માટે હજી પણ આપણે અજાણ છીએ એમાં હું ને તમે પણ આવી જઈએ સરકારી અધિકારીઓ પણ આવી જાય નેતાઓ પણ આવી જાય હકો આપણને આપણને ખબર ખબર છે ફરજ નથી હું અહીંયા પહેલો તો તંત્રને એટલે કેવા માંગીશ કારણ કે જયારે કોઈ તમે તમે કાયદાના ભાગ રૂપે અથવા કોઈ પણ એક પ્રતિનિધિત્વ કરો છો તમે જયારે સરકારી કર્મચારી છો ત્યારે તમારી જે આપણે હક જે બધા એમના બનતા હોય ને બધા ઉપર એમનું બહુ ધ્યાન હોય કે આ એમને લેવાનું નીકળે છે પણ ફરજ ફરજ છે એ આપણે પણ હું નાગરિક ની વાત કરું તો આપણે કેવું હોય કોઈ પણ જગ્યાએ જઈએ હું અહીંયા લોકોને એ પણ જાગૃત કરવા માંગુ છું કે જયારે તમે કોઈ પબ્લિક પ્લેસ પર જાઓ છો અથવા આવી કોઈ પ્લેસ છે તો ત્યાં તમારો હક શું છે એ તમને પહેલા ખબર હોવી જોઈએ ત્યાં આપણે હું મારો ચર્ચા નથી કરી આ ચર્ચાનો વિષય એટલે થવો જોઈએ હું મારા ત્રણ ચાર વર્ષ પહેલાનો એક અનુભવ કહું કે અહીંયાથી ભાવનગરથી અમારે એક રોરો ફેરી ચાલતી હતી હું એ સમયે ત્યાં ગયેલી અને ત્યાં એમ જ મને ફરતા ફરતા અવલોકનની ટેવ છે મેં લાઈફ રાઇફ જોયેલા ત્યાં જે સેફ્ટી માટેના મૂકેલા હોય એની એની જે આપણે સર્વિસ ડેટ હોય ને એ જતી રહેલી હતી એટલે મારું એક વસ્તુ ધ્યાન ગયું એટલી તો નોલેજ હોય કે આપણી ગાડી જયારે સર્વિસમાં જાય ને ત્યારે એનું ચેન્જ કરીને આવે કે હવે નેક્સ્ટ સર્વિસ આ ડેટ પર છે એટલે એ મારું ત્યારે ધ્યાન ગયું કે આ વસ્તુ મતલબ તારીખ જતી રહેલી છે અને વિચારો કે જે વેસલ પર આટલો બધા પબ્લિક બેસતા હોય આખી એક ફેરી ચાલતી હોય આ ઘટનાનું ત્યારે મેં ધ્યાન આપ્યું હતું ત્યારે મારી સાથે ઘણા બધા લોકો હતા એ વખતે મારા ફેમિલી ને બી વાત કરું કેવું કે તને શું કામ લડવું છે મેં ત્યારે જયારે દોર્યું એ પછી પણ મીડિયા મેં ટ્રાય કરી બીકોઝ એ સેન્ટ્રલ નીચે આવે સેન્ટ્રલ ગવર્મેન્ટ મેરીટાઈમ બોર્ડમાં ત્યારે એ પણ ટ્રાય કરી ત્યારે મને બહુ બધા લોકો એવું કહેવા હતા કે આવી શું જરૂર છે આવું શું તને કરવું છે શું કામ આ વસ્તુ કરવી છે ત્યારે મને વિચાર આવે કે જયારે ઘટના બની જાય ને પછી કદાચ લાઇફ ફ્લેટ ન ખુલ્યા હોત કેટલાય ભોગ લેવાના હોત બચાવ કામગીરી કેમ ના થઈ પછી એસઆઈટી ની ટીમ મૂકે પણ તમારી જેવા જે લોકો એ કામ કરી શકે છે નથી બોલવું શું વિચારે અરે ફરી લીધું એન્જોય કરી લીધું ઘર ભેગા થઈ જઈએ સે પહોંચી ગયા ના પહોંચ્યા તો પછી તો ભગવાન ના ભરોસે બટ આપડામાં આ વસ્તુ આવે છે કે આપણે જા એક ગુલામી ની માનસિકતામાં જીવવા માંડ્યા છીએ અને આપણે એવું માનીએ છીએ કે અહીંયા ન બોલવું જોઈએ બોલશું તો કોઈ આપણે શું વિચારશે ઘણી જગ્યા એવી જગ્યાઓમાં જતા હોય કોરોના કાળે મેં બહુ બધી વસ્તુઓ જોઈ હતી હું બોલું મારી મર્યાદા તરત લોકો પાંચ જણ એવા ઉભા થઈ જાય જે બોલે છે ઓછા અને વિરોધ પાંચ જાય કે આ બધી શું શું જરૂર જરૂર છે છે આની તો મને વિચાર આવે તો પછી તમે બાળકોને ભણાવો છો શું કામ એજ્યુકેશન શું કામ હોય તમારા હક માટે તમારી ફરજ માટે સિચ્યુએશન બને છે તો તમે એમાંથી કેમ નીકળી શકો આ બધી જ વસ્તુ માટે હોય છે છતાં તો પછી તો અભાન રાખો ને બાળકોને હું એવું માનું કે તમારા બાળકને જયારે તમે બોલવાનો અધિકાર છીનવી લ્યો છો ઈવન ગવર્મેન્ટ હોય તંત્ર હોય હું કોઈનો પણ વિરોધ નથી કરતી કોઈ પાર્ટી હું તો મારા દરેક વક્તવ્યમાં એવું કહેતી હોય કે કોઈ પાર્ટી છે ને ભગવાન નથી આપણી આ જે ગુલામી માનસિકતા છે ને આપણે એવું વિચારી લઈએ કે હું બીજેપી વિચારધારા સાથે જોડાયેલી છું અથવા કોઈ પણ વ્યક્તિ સાથે ઇન શોર્ટ મારો કોઈ અધિકારી કક્ષ તો હું વિચારું કે હું પણ પછી માણસ લાખ ખોટું હોય ને તો આપણે એમ જ કહીએ કે ના આ જે માનસિકતા છે ને એનો ભોગ આ દરેક લોકો બન્યા છે આપણે એટલા જ મારી આપણે છેલ્લા ઘણા વખત આંખે જોયેલા કેસા ભૂતકાળ તો ભૂલી જાવ દરેક જગ્યાએ આપણે ચૂપ ગુલામીમાં માનીએ છીએ જીવીએ છીએ કે જો અવાજ ઉઠાવશો ને તો આપણને કોઈક રીતે હેરાન કરી નાખશે એટલે એક જે ડર વાળી વસ્તુ છે ઘણા જયારે મીડિયા સાંભળતી હોય ને આવી ઘટના બને ત્યારે પણ કદાચ વધારે નોંધ લેશે બે ત્રણ શબ્દો એવા બોલી દે ને કે જે લોકો સામાન્ય નાગરિક સાંભળે એ બી જાય

કે છોડને આપણે આપણા પર આવશે ત્યારે આપણે જોઈ લઈશું પણ સવાલ એ જ છે કે કાલ સવારે આપણે પણ એ જગ્યા પર હોઈશું જો અત્યારે નહીં બોલીએ તો આ ઘટનાઓનું પુનરાવર્તન થતા કોઈ નહીં રોકી શકે કોઈ નહીં રાખે અને આજે હું કાલે કઉ છું ને ઘણા પરિવારને હું સતત એટલે કદાચ મીડિયામાં ના દેખાતા ઘણા ક્વેશ્ચન્સ પર લોકો કરતા હોય કે ક્યાં છે સંકલન સમિતિ હું એવું સમજુ કે મારી જરૂર ક્યાં હોય એ પરિવાર પાસે હોય મીડિયામાં દેખાવું કરવું એ વખત પણ મેં જે રીતે લોકોને સાંભળ્યા ને આપ માનો કે એક છેલ્લી વાર એક એ તરસે કે મને એકવાર છેલ્લું મોઢું દેખાડી દો આપણા કોઈ બીમારીમાં અથવા કોઈ પણ રીતે કોઈ વ્યક્તિ જ્યારે અવસાન પામે છે ત્યારે આપણને હું એક પર્સનલી વસ્તુ એ કહેવા માંગુ કે મેં મારા ભાઈને ખોયા છે આ વસ્તુ એટલું મેન્શન કરું છું બિકોઝ કાલે મેં જે પરિવારને આપણને એક દુઃખ હોય હંમેશા હું હંમેશા ભગવાનને એવું મતલબ આપણે ફરિયાદ કરતા હોય કે લઈ લીધા શું કામ મતલબ આપણને દઈને જે સુખ લઈ લીધું હોય બટ મેં કાલે જે પરિવાર ને ત્યારે મને ઓછું કે એટલી શું મારા ભાઈ એમના પાછલા જીવનમાં સેવા કરી શકીએ એમનો ચહેરો જોઈ શકી એ જયારે ગયા ત્યારે અમે એને મીન્સ ત્યાં સુધી વળાવી શક્યા અને આ પરિવાર એવા હતા કે જેને એનો ચહેરો પણ ન જોયો એના અવશેષો તમે વિચારો કે નાના નાના ભૂલકા આપણે માતાઓ મેં ખાલી પોસ્ટ પણ મૂકી હતી કે આપણા બાળકો કોઈ એટલે જન્મ આપે છે કે આવા જે કરપ્ટ બધા છે ભ્રષ્ટ છે બધા એના ઓલામાં હોમી દઈએ આજે ઘણા એવું કે ભાઈ બાળક છે યાર એને મન થાય ઘણા બધા કોમેન્ટસ તમે વાંચો ને સોશિયલ મીડિયા ત્યારે મને ખરેખર દુઃખ થાય કે આ લોકો કઈ માનસિકતા સાથે જીવે છે અથવા ઘરમાં એમના બાળકો નહીં હોય પરિવાર નહી હોય એ લોકો કે તમારા બાળકોને તમારે ન મોકલવા ગયો ગેમ ઝોનમાં અથવા નવાનું રૂપિયાની ઓફર હતી એટલે મોકલ્યા પણ તમે વિચારો કે તમારા પરિવારમાં પાંચ બાળક છે પાંચસો રૂપિયાની ટિકિટ છે એની બદલે જો નવ્વાનું છે તો કોઈ પણ સામાન્ય પરિવાર નું હોય ને એ વિચારે કહું મારા બાળકને આ ખુશી આપું અને એ જે પે કરે છે એના બદલામાં એને શું મળવું જોઈએ એ પાછું એને નથી ખબર કે ત્યાં ફાયર સેફ્ટી હોવી જોઈતી હતી આ હોવું જોઈતું હતું ઘણા બધા અધિકાર પણ નથી કારણ કે મારું નોલેજ નથી પણ થોડા થોડા સમય અરે એ જગ્યાએ એક માણસને કામ તો કરવા દો એનું તંત્ર એને સુધારવા તો દો જેવી કોઈ ભૂલ થાય છે માણસની બદલી કરી નાખો નવો માણસ આવે નવો માણસ પાછું બધું સમજે ગઈકાલે બદલી કરવામાં આવી બે દિવસ પહેલા શું ફરક પડશે એનાથી આજે તમે ઘરમાં આજે અમે જેમ કે કોઓર્ડિનેશનમાં અમે કામ કરીએ છીએ એક સંસ્થામાં આજે હું હું એક વર્ષ માટે મહિલા પ્રમુખ છું એક વર્ષમાં હું શું કરી લઈશ એક વર્ષમાં તો આજે હું તંત્ર સમજીશ કે કઈ રીતે ચાલે છે વારે વારે અધિકારીઓની બદલી પછી એકની ટોપી આની માથે અને કોઈ જવાબદાર વ્યક્તિ નથી આ તો કેવી કરુણા અને આપણે કોઈને અકસ્માત ઘટના જે દુર્ઘટના સુરતની અંદર સર્જાય પ્રશાસન ત્યારે પણ મૂરબીની અંદર સર્જાય ત્યારે પણ દુર્ઘટના હા સ લોકોના મૃત્યુ થયા અમદાવાદની અંદર શ્રેયસ હોસ્પિટલની અંદર જે આગ લાગી આઠ લોકો એ દુર્ઘટનાની અંદર અંદર જીવતા ગયા વસ્તુ રાજકોટની પણ બની એક અધિકારીના ક્ષેત્રની અંદર જે ઘટના બને છે તો બીજો અધિકારી એમાંથી કેમ શીખ નથી લેતો કે આ જે દુર્ઘટના છે અને પાછું એ ચાર વર્ષથી આ રાજકોટનું જે ગેમ ઝોન છે એ ચાલી રહ્યું હતું અને ઘણા બધા પુરાવાઓ એની સામે આવ્યા અને ઓલમોસ્ટ જેટલી પણ ગેરકાયદે પ્રવૃત્તિઓ થવી જોઈએ ન થવી જોઈએ એ બધી જ ત્યાં થતી હતી તો ચાર વર્ષથી જે અધિકારી ત્યાં હતું એને કેમ ના ખબર હોય કે આ પ્રકારની ઘટનાઓ અહીંયા થાય છે તો એને રોકવા માટે પગલાં કેમ ન લે અને સરકાર બદલી કરીને સંતોષ માની લે એટલે જ કહીએ છીએ ને કે બદલી કરવાથી કઈ જ ફેર નહીં પડે બદલી કરશો તો એક બીજી જગ્યાએ ભ્રષ્ટાચારનું એનું એક બદલી કરશો જી બદલી કરશો સસ્પેન્ડ કરશો સસ્પેન્ડ કરશો એટલે અમુક ને ઘરે બેઠા બેઠા મળવાની છે સેલેરી આનો સાદો જવાબ આપું સેજલબેન આપણે છે ને ફોરેન ની વાત કરું આપણે એમ કહીએ કે આપણે ફોરેનમાં જઈએ ત્યાં ત્યાં આટલું બધું ચાલે છે વાય જઈએમથી ગવર્મેન્ટ નથી ત્યાં કાયદો કડક છે સૌથી આપણે શું કે બદલાવ બદલાવ આવે આવે ત્યારે જ્યારે કાયદો કડક હોય અને કાયદા કડક છે તે પણ એનું પાલન કડક થવું જોઈએ હું ચોક્કસ એવું માનું છું કોઈ પણ ઘટના બને જો અહીંયા જેને ડિસમિસ કરી દેવામાં આવે તો અધિકારીઓને જે તે સમયે જ્યારે પણ ચાલુ થયું કદાચ વચ્ચેના આપણે હું થોડા આપણે બહુ જાણતા નથી ઇન શોર્ટ પણ જ્યારે જે સમયે જયારે ચાલુ કરવામાં આવ્યું ત્યારે જયારે અધિકારી ત્યારે હોય જે ફરજ ઉપર એને જો ડિસમિસ કરી નાખવામાં આવે ને તો બાકી પાંચ જણ પચાસ જાય કે જો આ ભૂલ કરશો નાનું પરિણામ આવશે આપણે એસઆઈટી ની ટીમ બનાવવામાં આવે લાંબુ લાંબુ ચાલે ઘણા સસ્પેન્ડ થઈને મેં કીધું એમ કે ઘરે બેઠા પગાર મળતો હોય પરિવાર સાથે સમય વિતાવવા અમુક પસંદ એમને બેઠા બેઠા મળે છે તો આ માનસિકતા એટલે આવી ગઈ છે કારણ કે લોકોને ખબર છે કઈ નથી થવાનું આજે હું અધિકારી છું મને ખબર છે મારી સાથે કર્મચારી સાથે કઈ નથી થયું હું કરીશ તો પણ કઈ નથી થવાનું અને હું બચી જઈશ અને મને શું જવાબ આપવા બીકોઝ હવે તો મતલબ આપણે કહીએ ને કે તૈયાર હોય વકીલ કે કઈ રીતે જવાબ આપવાના છે અને અડધા તો અડધા સરકાર પણ ભરી દેતી હશે જવાબ કારણ કે ક્યાંક ને ક્યાંક જવાબદારી પણ બને છે આપણે હું આપણે એ જ વાત કરું છું ને કે ઘણી બધી ઘટનાઓ તમને તમે જ્યારે આજે સામાન્ય આપણે નાગરિક વાત કરીએ ને કે કોઈ કોઈ કમ્પ્લેન માટે જઈએ છીએ ત્યારે જે તે અધિકારી ત્યાં બેઠો હોય ને સામાન્ય ઘટના સીધું ધમકાવવામાં આવે કેમ શું માણસ બી જાય છે કે એમાં બોલવું કે ના બોલવું અને ઘટનાઓ કે તમને ઇન્વિટેશન દઈને નથી બનતી આવી કોઈ પણ ઘટનાઓ આ જગ્યાએ બનશે એવું કઈ નથી હોતું આપણે કદાચ વાત કરીએ હવે ત્યારે પણ એમ કીધું કે પબ્લિક નથી સમજતી પણ પબ્લિક એવું નથી વિચારતી કે આજે હું મારા પરિવાર ને લઈને જઈશ તો મને નથી ખબર કે ત્યાં બીજા આટલા બધા હોવાના છે પબ્લિક તો સામાન્ય પણ આ જવાબદારી કોની બને કે પુલની કેપેસિટી કેટલી છે કેટલા જ જવું જોઈએ અવસ જે કઈ હોય તો એ બધી જે તે વ્યક્તિની જવાબદારીઓ બને છે આપણી સામાજિક જીવન માં આપણે કેવું છે ખબર આપડો દેશ હું વિચારું કે આપડે ધાર્મિક છે આપણે નૈતિક નથી આપણે માનીએ છીએ ભગવાન માં સતત ભગવાન ની બીક રાખે પણ આપણી નૈતિક જે ફરજ બને આપણે નૈતિકતામાં નથી માનતા એક સ્ત્રી તરીકે મારી શું ફરજ છે એમાં આપણે નથી માનતા હું કોઈ અધિકારી છું અથવા હું કોઈ પણ જગ્યા છું નેતા છું હું અધિકારી મારી શું ફરજ બને એમાં નથી માનતા આપણે એવું માનીએ છીએ જે નેતાઓ એવું માને છે કે સીટ ઉપર બેસે છે તે ભગવાન થઈ ગયા છે આપણા એ ખાલી આપડા મતલબ હું એમ કહું કે પ્રતિનિધિ છે એ કાંઈ કોઈ ભગવાન નથી અધિકારીઓ એવું સમજી લે કે હું આ લેવલ પર હું આ લેવલ પર છું અને હું કંઈ પણ કરી શકું મારે જવાબ આપવો છે નથી આપો અધિકારીઓ જોબ એ નથી આપતા હોતા અને જે આપે છે એ તોછડાઈ થી આપતા હોય છે અને એવું માને છે એટલે આ એક જે માનસિકતા આપણામાં છે ને ગુલામીની લાચારીની થઇ ગઈ છે ન બોલવાની મારી મૂકી કારણ કે મને થાય સ્ત્રી તરીકે ઘણી બધી મર્યાદા આવી જાય છતાં પણ કોરોના કાળ હું યાદ કરું તો મેં ઓન ગ્રાઉન્ડ પર આવીને પણ લડતો આપી છે ત્યારે મને એવું થાય કે તમે કોઈ માણસ હેરાન થાય છે માનવતા તમારો પહેલા ધર્મ હોવો જોઈએ બીજું બધું એક બાજુ મૂકી દો પાર્ટીની માનસિકતા આજે હું મને એક વાત અહીંયા એ પણ મેન્શન કરવી છે કે જયારે અમે અમારી આંદોલન આપીને ત્યારે હવે આ લોકો લાંબુ ખેંચે છે હવે આ લોકો લાંબુ ખેંચે છે લાંબુ એટલે કારણ કે જ્યાં સુધી કોઈ પરિણામ ન આવે જ્યાં સુધી એનું કોઈ ના આવે ત્યાં સુધી ખેંચવું તમે વચ્ચેથી લડાઈ છોડી દો છો તમે એમ કહો હવે જવા દો આ જવા દેવાળી માનસિકતા છે ને એટલે જ આ બધી જે આ બદલાવ આવશે કદાચ બદલાવ આવશે કોઈ જગ્યા તો કાયદા કડક છે જ એનું પાલન કરવામાં આવશે કોઈ આવી રીતે નિમ્ન કક્ષાની ટિપ્પણી કોઈ કરી ન જાય એટલે ભવિષ્યમાં હવે કોઈને યાદ આવશે કે ક્ષત્રિયો સામે બેઠા હશે તો કોઈ બી જ્ઞાતિ ને પણ ખબર પડશે કે તમે અવાજ ઉઠાવી શકો માત્ર આ ક્ષત્રિયોનો પ્રશ્ન નહોતો એટલે જયારે કોઈ પણ હું તો જનતાને પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પબ્લિક પ્લેસ પર જાઓ છો તમને ક્યાંય પણ એવું લાગે છે હવે તો ગવર્મેન્ટ મતલબ તંત્ર દ્વારા ઘણા બધા વોટ્સએપ નંબર પણ હવે મીડિયાનો સારો મતલબ આપણે સમજીએ તો એનો સારો ઉપયોગ કરવો જોઈએ તમને કે લાગે છે અમારે ગાંધીનગરમાં એક જગ્યા આખી ડીપી ખુલ્લી પડેલી હતી ત્યાં બાળકો રમતા હતા ફોટો પાડીને મેં મોકલ તો તમે એક જાગૃતતા તમારામાં હોવી જોઈએ કે તમારી આજુબાજુનું વાતાવરણ કેટલું સેફ છે તમે જે પબ્લિક અને તમારા હક શું બને તમે ટિકિટ ખર્ચીને જાઓ છો ને નવ્વાણું રૂપિયાની કે પાંચસો રૂપિયામાં એમાં તમારા અધિકારો આવે છે ઘણા બધા કે કે તમને તમને શું શું ત્યાં મળવી જોઈએ પણ એવું લાગે છે તમે જે પૈસા ખર્ચો છો એ તમે ખાલી આનંદ માટે ખર્ચો છો તમારો અધિકાર પણ બને છે આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ કોઈ બી જગ્યાએ જે સર્વિસ ટેક્સ છે એ સર્વિસ ટેક્સમાં શું શું આવે શું કામે લોકો સર્વિસ ટેક્સ લે આ વસ્તુની આપણને ખબર નથી અને આપણે એક એવી બી ગુલામી કે ન બોલવું જોઈએ આપણે આમાં આપણને શું ફરક પડે

ધમાકા જરૂર હોય કે જે બેરા હોય એના ધમાકો પણ આજ ના સમય માં આપણે વિચારે આપણે નો માની આપણે ટકા કે ભગતસિંહ એટલે આ બટ આપણે આપણે વિચાર્યું કે મારી ને તમારી અંદર કોઈ ભગતસિંહ બને આપણે એવું નથી કેતા કે એ લેવલ પર જઈએ પણ હક માટે તો લડી શકીએ બોલી શકીએ અને નહીં બોલીએ તો આજે કોઈ ના પરિવાર છે કાલ સવારના મારા ને તમારા હશે કાલ સવારના હું ને તમે હશો એટલા માટે જ તૃપ્તિબા અત્યારે અમે એ એ પ્રયાસ કરી રહ્યા છે કે કદાચ કોઈ એકાદ ખૂણે કોઈ એક વ્યક્તિ જાગી જાય અને એને પણ એવું થાય કે કાલ સવારે આ ઘટનાની અંદર જે બની છે એવી જ કોઈ ન કરે નારાયણ એવું જ કંઈ થાય તો મારો પરિવાર અથવા તો મારું સંબંધી મારું સગુવાલું મારું આસપાસ વાળું ત્યાં હોય એવું ન બને અને એ ઘટનાનું પુનરાવર્તન ન થાય એટલે જ અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે ઘટનાઓ બની રહી છે લોકો મૌન છે આપણે ચર્ચાઓ સતત કરી રહ્યા છીએ પણ લોકોની માનસિકતામાં કોઈ જ પરિવર્તન નથી આવતું કોઈ બદલાવ નથી આવતો તમને એવું લાગે છે કે રાજનેતાઓ એ જે ચૂટણી ને લઈને જે આખી જે વ્યવસ્થા બનાવી છે ને એમાં એક વ્યવસ્થા એમની એવી પણ છે કહેવાય છે કે જ્યારે પણ ચૂંટણી આવે ને ત્યારે જ્ઞાતિ જાતિના વાળા ખુલે હકીકતમાં એવું ન હોવું જોઈએ અને એવું નથી હોતું એવા દાવા પણ કરવામાં આવે છે પણ એ જ્ઞાતિ જાતિના વાડામાં આખા સમાજને કોઈ દરેક સમાજને વહેંચી દીધો અને એટલા જ માટે એ ભાવનાનો જન્મ થયો કે મારું શું અને મારે શું એવું તમે વેચી દીધો આપણે વહેંચાઈ ગયા આજે એક વિચાર્યું સેજલ કે આપડે છે ને પેલા ધર્મ ના નામે લડતા આવ્યા આપડા મતદાન મતલબ પેલા કેવું હતું હું જયારે નાની હતી ત્યારે મને યાદ છે જયારે ટીવી માં સ્કૂલ ચાલે એ બધા વિડીયો ઇન શોર્ટ કે જે તમારું બેઝિક જરૂરિયાત છે એના પર મત માંગવામાં આવતા કે આ ગવર્મેન્ટ બનશું તો અમે તમને આ આપશું આ આપશું આ આપશું લોકો હવે હવે કેવું હતું તમને ધર્મના નામે લડાવતા થઈ ગયા ધર્મના નામે લડતા લડતા એમાં એ લોકો ફાવી ગયા સત્તા આવી ગઈ હવે શું કરશે કે હવે આમાં સત્તા ટકાવી રાખવી છે તો હવે તમે જ્ઞાતિ જાતિના વાડા બનાવો

હું ક્ષત્રિય છું અને સેજલબેન કહે છે એની બદલે હું એવું માની લઉં કે હું એક માનવ છું સેજલબેન પણ એક માનવ છે એક સ્ત્રી છે હું સ્ત્રી છું અહીંયા પૂરું થઈ ગયું પછી કોઈ નેતાની તાકાત નથી કે મને તમને વહેંચી શકે બટ આ માનસિકતા આપણામાં આવી ગઈ છે હું એ જ કઉ છું ને કે સોશિયલ મીડિયામાં જયારે આ અમારું સત્ય આંદોલન બન્યું ત્યારે બહુ બધી ફેક પ્રોફાઇલ અમને તમારી જ્ઞાતિ તમારી જ્ઞાતિ ત્યારે મને વિચાર આવે કે મારી કઈ જ્ઞાતિ છે હું એક સ્ત્રી છું પહેલા તો મને અધિકાર છે બીજી બધી એક બાજુ મારા બ્લડમાં હું જ્ઞાતિની વાત એટલે આ એક જે કઈ ને સૌથી નીચી કક્ષાની હવે આપણે આ પર આવી ગયા છીએ પહેલાની આપણી વર્ણ વ્યવસ્થા હતી આપણો વડવાઓ જે વર્ણ વ્યવસ્થા બનાવેલી એ માત્ર વ્યવસ્થાના ભાગ રૂપે બનાવેલી હતી કે જેનામાં જે ગુણ હતો બ્રાહ્મણમાં જે ગુણ હતો એજ્યુકેશન એ બધું એ એની માટે હતી પણ એની માટે નહોતું કે આપણે એકબીજા માટે લડીએ એકબીજાને નીચા પાડવા માટે ને ખરાબ અને વોટિંગ આ આ ઓલા પર થાય છે એટલે તો લોકો मींस નેતાઓ લડતા આવ્યા છે કે ભાઈ તમે આને મંજી દેશો આજે મારે મત બે જણ ના જોઈએ છે તો આમાં પાંચ જણ ના તો બે જણ છે એને હું કચડી નાખીશ એ જાતિને અને પાંચ સારા છે એટલે મન જેના જ્યાં અમારે વોટ બેંક વધારે છે ઇન શોર્ટ કહેવાનો મતલબ કે જો એને સારા દેખાડીશ તો અહીંયા વોટ મળશે હવે અમારા ક્ષત્રિયના મંચ પર આવશે તો ક્ષત્રિયનું સારું બોલશે જ્યાં જ્ઞાતિ સમીકરણ છે જ્ઞાતિ સમીકરણ ઉપર વોટ માંગતા થઈ ગયા છે આપણે નૈતિકતા માણસ ખરેખર આપણો પ્રતિનિધિ બનવા માટે વાત કરું ગાંધીનગર અથવા આપણા ગુજરાત માટે યોગ્ય છે કે નહીં મને તકલીફ પડશે તો એક સામાન્ય જનતાનો અવાજ સાંભળશે કે કેમ અને એની એની ફરજ છે હું એવું નથી આપણે છે ને લોકોને એવું છે કે આપણે એની પાસે માંગીએ અને માંગતા નથી આપણી ફરજ છે દેવો એની પણ ફરજ છે પણ આપણે એવું માનીએ છીએ કે અમારું એટલું કામ કરી દીધું આપણે ઘણી વાર મોટા મોટા હોર્ડિંગ જોતા હોય હવે તમે જે ફૂડ એન્ડ વાત કરો છો કે અનાજ ને મતલબ જે કાંઈ બધી રાશન કીટ ને તો એનો અધિકાર છે કે તમે કોઈ સેવા નથી કરતા તમારા ફંડમાંથી માંથી મહેતાનો ફોટો ચિપકાવીને કે એના ફંડ માંથી અરે એ કે એના ફંડ એના ઘરેથી નથી લાવ્યા મજૂરી કરીને ફંડ લાવીને તમને નથી દેતા એ તમારા જ ટેક્સ ના પૈસા છે આજે હું ને તમે જે ટેક્સ ભરીએ છીએ સામાન્ય માણસ ની એને પહોંચે છે અથવા આપણે જે રસ્તાઓ સારા મળે છે રોડ મળે છે આપણે એના આભાર ને મોટા મોટા સમારોહ અરે શું કામ

બધા કોંગ્રેસી છે આજે માનસિકતા છે ક્યારે એવું કોઈએ લોજિકલી વિચાર્યું કે લોકશાહીમાં બીજો શું રસ્તો હતો મારો કાપો વાળો રસ્તો હતો જ નઈ ને આજે રસ્તા પર આંદોલન કરીને તમે કેટલાય યુવાનોના જીવ અથવા મતલબ કે કેરિયર ખતમ થઈ જાય એમની પર કલમો લાગે અમે ભૂતકાળના જે આંદોલન હતો એને અમે નજરમાં રાખ્યા પાટીદાર આંદોલનમાં શું થયું હતું અને સો ટકા આજે યુવાનો રોષ હોય જ તે સેમ પદ્માવત વખતે જે દીકરાઓ પર કેસ થયા તો અમે પૂરું ધ્યાન રાખ્યું પણ એની એમાં શું થયું ખબર છે કે જે બધા સો કોલ્ડ હું તો એટલે કહું છું કારણ કે મીડિયા પર પણ આવીને ઘણા બધા બહુ લાંબા લાંબા લેક્ચર આપતા હતા કે ભાઈ આમાં ખોટું થયું આ ના કરવું જોઈએ ફલાણું ના તો શું રસ્તો હતો અમારી પાસે એટલે જે લોકો કરે છે ને એને એને રોકવા એને સાથ આપવા કરતા એને ક્રિટિસાઈઝ કરવા વાળા એને દબાવી દેવા વાળા ખોટી રીતે એને અર્થઘટન કરીને લોજિક વગર ની વાતો કરે કે પહેલા ભાજપ ભાજપ હતા અમે બધા ત્યારે મને તૃપ્તિ ભાજપના એજન્ટ છે પછી બીજા એવું થયું કે છે હવે હું તો એવી વ્યક્તિ છું કે હું દસ વર્ષથી સામાજિક જીવનમાં છું દસ થી પંદર વર્ષમાં હું ભાજપના પણ દરેક નેતાઓ સાથે મંચ પર બેસું છું હું કોંગ્રેસના પણ દરેક નેતાઓ સાથે મંચ પર બેસું છું એ માત્ર મારા જ્ઞાતિના નહીં બધી જ જ્ઞાતિના નેતાઓ છે અધિકારી કક્ષાના માણસો છે જે પરિવારથી પણ હોય છે અને અમેની સાથે કામ પણ કરતા હોય છે બિકોઝ વ્યવસ્થાના ભાગરૂપે એ લોકો ફરજ નિભાવે છે તો અમારી માટે તો હું તો એવું માનું કે બધા જ મારો પરિવાર છે કે હું કોઈ ભાજપ નથી હું કોંગ્રેસની માણસ નથી હું મારા હક માટે લડીતી સમાજ પણ હક માટે લડ્યો પણ આપણે જે આપણે ટેગ લગાવી દેવાની જે માનસિકતા છે ને એના લીધે બધું જ થાય છે કોઈ ક્ષત્રિય પાંચ પચાસ માણસો સોશિયલ મીડિયામાં હું તો મને મને કોઈનું નામ નથી લેવા પણ મને ઘણા વ્યક્તિઓથી અસંતોષ છે તમે એવું કહી દો કે ક્ષત્રિય આ ખોટી દિશા પકડીએ ક્ષત્રિય આ કર્યું ક્ષત્રિય આ નહોતું કરવું જોઈતું હાઉ કેન તમે કેવી રીતે જજ કરો કે ક્ષત્રિય શું કરવું જોઈતું ક્ષત્રિયો શું લડ્યા એ તમને ખબર છે ને તમે તો સાક્ષી છો પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી કે અમે ક્યાંય જુક્યા ચર્ચા કદાચ આજે આપડે આ સોરી ટોપિક આપણો અલગ છે હું અલગ ઓલા પર એટલે જ આવું છું કારણ કે આ અમે ફેસ કર્યું છે ઘણા પ્રોફાઇલ પર ગંદી ગંદી કોમેન્ટ કરી જતા હોય તમે આજ પણ તમારે આ કરવું તું તમે તો પહેલાથી જ હતા તમે વેચાઈ ગયા છો અરે શું વેચાઈ ગયા છે તમને ટિકિટ આપી દેવાના છે અરે ટિકિટ લઈને શું કરવું છે તમે એ તો વિચારો જે લડે છે ને લડવા દો મુખ્ય વાત શું છે ખબર છે જે લોકો નું એમ કહું ને કે તમારામાં તાકાત નથી ને તમે ગુલામીમાં જીવો છો તમે જીવો ગુલામીમાં હું હું તમને મુબારક તમને તમારી ગુલામી પણ જે લોકો બોલે છે પણ હું બોલું છું તો કદાચ પાંચસો માણસ હજાર માણસ લાખ માણસ સાંભળે છે તો ખરા હું બહુ મોટી સંખ્યામાં નથી વિચારતી પણ હું એમ જ કહું કે પાંચ માણસ તો વિચારે છે કે તૃપ્તિ બા કે એ સાચી વાત છે આપણી હક માટે લડવું જોઈએ ફરજ માટે લડવું જોઈએ હું લડીશ તો હું પાંચના જીવ બચાવી શકીશ

એટલે એ વખતે જો ધ્યાન ના ગયું હોત તો અનહોની બની હોત ને લોકોની માનસિકતા કેવી છે કે થાય છે ને એમ આપણે હા મારે શું લેવા દેવા થાય તો જયારે થાય છે ત્યારે હકીકતમાં આપણે જોઈએ છીએ અનુભવીએ છીએ એ એ જે દ્રશ્યો સામે આવ્યા ને એમાંથી અમુક દ્રશ્યો તો જનતાએ એ માધ્યમોની ઉપર જોયા પણ નથી અમુક ફોટોગ્રાફ્સ જે એ મૃતદેહના આવ્યા કે જે વિડીયો આવ્યા એ તો જોયા પણ નથી જે આપણે તમે મારા જેવા તમારા મારા જેવા ઘણા બધા લોકો એ જોયા છે અને જયારે જોયા છે ત્યારે બે ત્રણ દિવસ સુધી આપણે જમી નથી શક્યા સતત આપણે રડ્યા છીએ અને એટલા જ માટે આ પ્રયાસ છે કે જનતા બોલે અંતિમ વાત મારે આપને એ કહેવી છે કે જયારે પણ આવું કંઈ થાય છે ત્યારે જનતા ચૂપ રહે છે અંતિમ સંદેશ આપ શું આપવા માંગશો જનતાને કે ભાઈ બોલવું જરૂરી છે જો અત્યારે મૌન રહેશો તો એ તમને મૌન મૌન મતલબ એવું કે તમે પરવાનું આપો છો કે આ ઘટના બીજી વખત પણ બનશે તો તમને કોઈ ફેર નહીં પડે

જોયા છે મેં જોયા છે કાલે એક દ્રશ્ય મતલબ તે દિવસે રાત્રે અમારી મહિલા ટીમ ત્યાં હતી જ કોલસાની જેમ માણસને સળગતો જોયો છે માણસનું હાડકું કોલસા જે જે કહે ને કે જે અંતિમ સત્ય છે ને મૃત્યુ અને જે આપણે એને સ્મશાન સુધી પહોંચાડીએ છીએ ને એ અંતિમ સત્યને આપણે કોઈ લોકોના ભ્રષ્ટ તંત્રના લીધે ભ્રષ્ટ વ્યક્તિઓના લીધે અને એક જે લાલચ હોય કે ભાઈ આટલા સેફ્ટી આટલા મતલબ લાખની કે સેફ્ટી ઇક્વિપમેન્ટ થશે એ બચાવવા માટે થઈને જે એની પોતાની લાલચ ના લીધે એને એટલાનો ભોગ લીધો છે એના આપણે આપણે બધા એના ગુનેગાર છીએ કારણ કે આપણે બોલતા નથી બીજું મને દરેક વ્યક્તિઓને પણ કેવું છે જે લોકો આ બધા બિઝનેસ સાથે સંકળાયેલા છે કે ભાઈ તમે બે પૈસા ઓછા કમાશો ને તો ચાલશે પણ જે આ ભોગ બન્યા છે ને આની આની હાઈ અથવા આની જે ચીસો છે જે માતાના આકરણ છે ને એ કર્મ છે ને આ તમે કર્મ બાંધો છો એટલે હું ખરેખર તમે બે પૈસા ઓછા કમાવ સુખેથી તમે એવા બિઝનેસ કરો કે તમને રાતે સુખેથી ઊંઘ આવે તમારા લીધે આટલા માણસો ભોગ તમે કદાચ એને જે પણ લાય હશે કમાવાની કે જે રીતની હશે અધિકારીઓ પણ હશે કારણ કે બે પૈસા એમના ઘરે આવતા હશે કે આઈ ડોન્ટ નો સંબંધો સાચવવા માટે પણ આ છે ને બધું તમે કર્મ બાંધો છો કર્મ અહીંયા ભી છે હું તો બહુ એવું માનું છું કે અહીંયા અહીંયા ભોગવીને જવાનું છે નથી ભોગવતા તો તમારી આગલી પેઢી ભોગવશે આજે કદાચ એ મૃત્યુ મતલબ એ ભોગ અત્યારે

સુંદર આજે સૌથી મોટો સુખ તમારો અને તમારો પરિવાર તમે સુખેથી શાંતિથી જીવો અને તમે એક સારા મેસેજ આજે હું પાંચ જણ ને મળું છું અને મારી પાસેથી એક સારા વાઇબ્સ આવે લોકોને આનાથી મોટું કોઈ સુખ નથી પૈસો તમને કોઈ સુખ નથી આપવાનો આ બધા પૈસાના લીધે તો થાય છે એક લેવિશ લાઈફસ્ટાઈલ જે આપણે જીવી છે નેતાઓને પણ જીવી છે અધિકારીઓને પણ જીવી છે પણ આના બદલે તમે કેટલાય ના ભોગ લ્યો છો અને હું કહું કે તમારા હક માટે લડતા શીખો અને આજે નહીં લડો તો આટલા ભોગ બન્યા છે કાલ સવારે ઘણા બનશે કાલે મોટા મોર જેવી સ્થિતિ આવશે ત્યારે પણ તમે તમારા હક માટે નહીં લડો તો પછી ભૂલી જાવ તો પછી હું એવું વિચારું કે આપણી કરતા તો પ્રાણીઓ કાગડા કુતરાનું જીવન વધારે સારું કારણ કે એ લોકો પાસે વિચાર શક્તિ નથી આપણી પાસે છે પણ આપણે એ જ જીવન જીવીએ છીએ હું એવું માનું છું આભાર તૃત્ય આપ અમારી સાથે જોડાયા માટે જનતાને એટલે જ કહીએ છીએ કે ખોખલાપણું તમારી અંદર ન લાવો તમે જે છો તમારી જે તાકાત છે એ બતાવો જો જનતા ઈચ્છે આ જનતાની જ તાકાત છે કે એની જ ઈચ્છા શક્તિથી આ નેતાઓ આ રાજનેતાઓ આ અધિકારીઓ બધા એમનો એમનું જે મનમાની છે કરી શકે છે ચૂંટાઈ આવે છે તમારી ઈચ્છા શક્તિ ન હોય તો જનપ્રતિનિધિની કોઈ જ તાકાત નથી કે હું કે શું કરી શકે જો તમે ન ઈચ્છો તો આ ઘટનાનું પુનરાવર્તન ન થઈ શકે અને એટલા જ માટે અમે તમને કહી રહ્યા છીએ કે તમે બોલો જો મૌન રહેશો તો આ ઘટનાની પુનરાવર્તનની ગેરંટી તમે ખુદ આપી રહ્યા છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર